વડોદરા શહેર નજીક આવેલા દુમાર ગામના દેણા તરફ જવાના રસ્તે આજે વહેલી સવારે પાણીના ખાબોચિયામાંથી ડીકમ્પોઝ થયેલો મૃતદેહ મળ્યો હતો. ગામજનોએ આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર દુમાળથી દેણા તરફના આંતરિયાળ રસ્તા પરથી પસાર થતા સ્થાનિકોને ભારે દુર્ગંધ આવી હતી, જેના પરિણામમાં રસ્તાની નજીકમાં આવેલા પાણીના ખાબોચિયામાં નજર કરતા ડીકમ્પોઝ થયેલી એક લાશ સ્થાનિકોને જોવા મળી હતી. પ્રથમ દ્રષ્ટિએ આ લાશ પુરુષની હોવાનું જાણવા મળતા સ્થાનિકોએ પોલીસને આ સંદર્ભે જાણ કરી હતી. તાલુકા પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે પાણીના ખાબોચિયામાં પડેલી લાશની તપાસ કરતા યુવકની અંદાજિત ઉંમર 35 વર્ષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ યુવકના શરીર પર અસંખ્ય ઘાના નિશાન પણ જોવા મળ્યા છે, જેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે યુવકની અંદાજિત 2-3 દિવસ પહેલાં હત્યા કરી લાશને રસ્તા પરથી જ પાણીના ખાબોચિયામાં ફેંકી દેવાઈ છે. જોકે યુવકના નામ સરનામા અને અંગે હજુ સુધી કોઈ માહિતી પોલીસને મળી નથી. મૃતક યુવકની ઓળખ છતી કરવા પોલીસે FSLની મદદ લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા હાથ તાજવીજ હાથ ધરી છે. મહેન્દ્રસિંહ સોલંકી, ZSTV, વડોદરા. દુમાળથી દેણા જવાના રસ્તા ઉપર એક અજાણ્યા પુરુષની લાશ મળેલ છે. લાશની ઓળખ હજી કરાવવાની ચાલુ છે અને લાશને આગળ PM કરાવવા માટે ઇન્ટરવ્યુ ચાલુ છે, તપાસ ચાલુ છે. જાણ છે કે કોણ છે? બિનવારસી કીધું, બિનવાર અજાણી વ્યક્તિની લાશ છે. હજી આ લાશની ઓળખ કરવાની પ્રોસિજર ચાલુ છે અને એના માટે એને PM કરવાની પ્રોસિજર ચાલુ છે.